इंजेक्शन की अछत वर्ताई रही है। छेल्ला दोढ़ महीना इंजेक्शन की अछत वर्ताई रही है, त्यारे अमदावाद में इंजेक्शन माटे रोजनी 100 इंक्वायरी आवे छे। कंपनी में स्टॉक सप्लाई न मळता टॉसिबिलिन इंजेक्शन की अछत वर्ताई रही है। અત્યારે હાલ જે ટોઝોલિઝુમેબ ઇન્જેક્શન એટલે એક્ટમેરા જે ઇમ્પોર્ટ થાય છે, રોસ કંપની જે છે સ્વિઝરલેન્ડની એ બનાવે છે અને સિપ્લા કંપની એનું માર્કેટિંગ કરે છે। આમ રુમેટિન આર્થરાઇટિસમાં વપરાતી આ દવા છે, પરંતુ ફેફસાની અંદર જે ફાઇબ્રોસિસ થાય એના માટે વપરાય છે। લાસ્ટ ટાઈમ જ્યારે બી ફર્સ્ટ ટાઈમ જ્યારે કોરોનાની શરૂઆત હતી એ વખતે આ ઇન્જેક્શન ખૂબ કારગર નીકળ્યું હતું અને સરકારે પણ મોટા પ્રમાણમાં ઓર્ડર આપેલો હતો, અને એ પછી જ્યારે ઘણું હલકું થઈ ગયું, અત્યારે આની બહુ જ ડિમાન્ડ છે, પણ છેલ્લા 1-1.5 મહિનાથી કંપનીમાં શોર્ટેજ છે અને જે કંઈ માલ હતો એ ઓલરેડી સિવિલ હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલોની અંદર ઓલરેડી છે। બીજી બધી દવાઓ જેવી જોવો તો ફેવીફ્લુ ને બધી બી સ્ટોક ઓછો છે, પરંતુ ગઈકાલે રાત્રે પણ અવેલેબલ થયેલો છે। અત્યારે હાલ એન્ટીબાયોટિકમાં એજીથ્રોમાઇસિન, ડોક્સીસાઇક્લિન, વિટામિન સી, ઝીંક આ બધી જ દવાઓમાં વપરાશમાં ખૂબ વધારો થયો છે, એટલે લોકો પ્રિકોશનરી બી લે છે। પેરાસિટામોલમાં પણ વધારો થયેલો છે, એટલે લોકો અવરનેસ આવેલી છે અને લોકો કેમ્પ કરી અને પોતાની ઇમ્યુનિટી વધે એના માટેના પ્રયત્ન કરે છે। કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું હોય ત્યારે રાજ્ય સરકારના સંક્રમણને અટકાવવા